केम छो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 4 मां पर्यावरण मां नो पाठ समझीशुं। आपणे आगळना लेक्चर मां पाठ 15 पूरो कर्यो हतो, हवे आपणे एना पछीनो पाठ 16 जेनुं नाम छे कामनो महीनो। आजना वीडियो लेक्चर मां आपणे पाठ 16 समझीशुं कामनो महीनो। सौथी पहेला आपणे पाठ विशे थोड़ीक माहिती मेळवी लईए। तो आ पाठ में आप जुदा जुदा पक्षीओ कबूतर देव चकली कागड़ो चकली फूल सूंघड़ी तेवा जुदा जुदा पक्षीओ तेना माड़ा विषे तेमना खोराक विषे आज आ पाठ में माहिती मेळवीशुं। आ पाठ गीजूभाई बधेका नामना एक लेखके लखेलो छे। અહીંયા આપણને આ પાઠ એક પત્ર સ્વરૂપે આપેલો છે, આપણે એ પત્રને સમજવાનો છે। પત્રનું એડ્રેસ આપેલું છે અહીંયા ભાવનગર, એટલે કે આ પત્ર ભાવનગરથી લખાયેલો છે। પત્ર કોને લખેલો છે તો અહીંયા તમને આપેલું છે પાઠના અંતે લિખિતન સલામ ગીજુભાઈના આશીર્વાદ, એટલે કે આ પત્ર ગીજુભાઈ બધેકાએ લખેલું છે, જે એક લેખક છે અને એમની ઘણી બધી ગુજરાતીમાં વાર્તાઓ પણ છે। એક બાલ મંદિરમાંથી લખે છે, એ બાલ મંદિર છે ભાવનગરમાં। જ્યારે ગીજુભાઈ 1936માં પોતે એક શિક્ષક હતા ત્યારે ભાવનગરના બાલ મંદિરમાં હતા ત્યારે આ પત્ર લખે છે। એટલે અહીંયા એડ્રેસ આપેલું છે બાલ મંદિર, એ બાલ મંદિર આવેલું છે ભાવનગરમાં। આ પત્ર 13 એપ્રિલ 1936ના લખાયેલો છે। પત્રની તારીખ કઈ છે આપણે યાદ રાખીશું, 13 એપ્રિલ 1936ની સાલમાં આ પત્ર લખાયેલો છે। ગીજુભાઈ આ પત્ર કોને લખે છે? એમના બાળકોને, એટલે પત્રની શરૂઆત એમને કરેલી છે વહાલા બાળકો। હવે પત્રમાં તમને જે પાઠ આપેલો છે આપણે આખો પાઠ સમજીશું। બાળકોને પત્ર લખે છે અને દરેક પક્ષી વિશે ગીજુભાઈ એમના બાળકોને આ પત્રની અંદર માહિતી આપે છે, જેના વિશે તમને અલગ અલગ ફકરા આપેલા છે અને અલગ અલગ ફકરામાં અલગ અલગ પક્ષી વિશે માહિતી આપેલી છે। અંતે આ પત્ર પૂરો કરે છે ત્યારે બાળકોને સલામ કરે છે અને લિખિતન આપેલું છે, લિખિતન સલામ ગીજુભાઈના આશીર્વાદ। તો આ રીતે આ પત્ર તમને તમારા પાઠ સ્વરૂપે અહીંયા આપેલો છે, આપણે એ પાઠ સમજીએ। પત્રની શરૂઆત કરેલી છે બાલ મંદિર ભાવનગર 13 એપ્રિલ 1936 વહાલા બાળકો। હવે ગીજુભાઈ પોતાના બાળકોને અહીંયા જે માહિતી પત્રની અંદર આપે છે તે તમને અહીં પાઠ સ્વરૂપે આપેલો છે। બપોરના 3 વાગ્યા છે, આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે। બપોરના 3 વાગ્યાનો સમય છે એટલે આકાશમાં વાદળો જોવા મળતા નથી પરંતુ સૂર્ય તપી રહ્યો છે। એટલે કે બપોરના સમયે આપણે જોઈએ તો 1 થી 3 વાગ્યાની અંદર સૂર્ય છે ખૂબ જ તપેલો હોય અને ત્યારે છે ખૂબ જ તાપ પડતો હોય। તો અહીંયા બપોરના 3 વાગ્યાનો સમય છે એટલે આકાશમાં વાદળો જોવા મળતા નથી। આકાશમાં વાદળો આપણને સાંજના સમયે જોવા મળે જ્યારે સૂર્ય આથમતો હોય, તો અત્યારે બપોરનો સમય છે, આકાશમાં વાદળો જોવા મળતા નથી અને સૂર્ય તપી રહ્યો છે, ખૂબ જ તાપ પડતો હશે, તો ત્યારની આ વાત છે। ચકલીઓ કબૂતરો અને ફૂલ સૂંઘણીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે। ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે તો થોડા માળામાં તો ઈંડા સેવવાનું પણ કામ ચાલુ છે। પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ પણ કરી દીધું છે। તો શું આપેલું છે આ ફકરામાં? ચકલીઓ કબૂતર ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કર્યું છે, એટલે કે જો બે પક્ષી જોડીમાં પોતાનો માળો બનાવતા હોય તેને કહેવાય છે જોડીઓમાં માળો બનાવવો।
तो अहीं ज्यारे बे पक्षी मळी अने माळो बनावता होय तो अहीं एनी वात करेली छे। चकलीओ कबूतर अने फूल चकलीओए जोड़ीमां पोतानो माळो बनाववानुं शरू कर्युं छे। तो घणा पक्षीओए तेमना माळा बनावी लीधा छे, घणा पक्षीओ तेमना माळा बनावे छे, तो अमुक पक्षीओना माळा तो बनी पण गया छे। थोड़ा माळा में तो ईंडा सेववानुं काम पण चालू छे। पक्षीओ शुं करे, पोतानो माळो बनावे, ए माळानी अंदर ईंडा मूके अने त्यार पछी थोड़ाक दिवस सुधी ए ईंडा उपर बेसी अने ए ईंडाने सेववानुं काम करे अने तेमांथी पक्षीओना नाना नाना सुंदर मजाना बच्चा बहार निकळे। तो घणा पक्षीओ अत्यारे माळो बनावी रह्या छे, तो अमुक पक्षीओ एवा छे के जेना माळा बनी पण गया छे। तो थोड़ाक पक्षीओए तो माळामां ईंडा मूकी अने तेने सेववानुं काम पण चालू करी दीधुं छे। पक्षीओना माता पिताओए तो तेमना बच्चाओने जुदा जुदा प्रकारना जीवजंतु अने बीजी वस्तुओ खवडावानुं चालू पण करी दीधुं छे। जे पक्षीओए एमना बच्चाने जन्म आपी दीधो छे तेवा पक्षीओ एमना बच्चाने शुं खवडावे छे, नाना नाना जीवजंतु अने अनाज कठोळना दाणा તેવી વસ્તુઓ ખવડાવવાનું પણ ચાલુ કરી દીધું છે। અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે। માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી। હવે ગીજુભાઈ એમ કહે છે કે અમારા ઘરના આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે। અમારા ઘરના આંગણામાં પણ એક કબૂતરનું નાનું બચ્ચું છે અને માળામાં હજી એક બીજું ઈંડું પણ છે જે સેવવાનું બાકી છે, એટલે કે તેમાંથી બચ્ચું બહાર આવ્યું નથી। ગીજુભાઈના ઘરના આંગણામાં એક કબૂતરનું બચ્ચું છે જ્યારે બીજું ઈંડું છે કે જેમાંથી બચ્ચું બહાર આવ્યું નથી। ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે, આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે। હવે ગીજુભાઈ શું કહે છે, એમના ઘરના રસ્તા આગળ કોઈ ગોપાલભાઈનું ઘર છે તેના વિશે અહીંયા કહે છે। ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ ઉપર ઘણા પથ્થરો છે, આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલી છે, કાળી હોય છે, તે દેવચકલીએ ઈંડા મૂક્યા છે, બચ્ચુભાઈએ મને તે બતાવ્યા। ગોપાલભાઈના ઘરના રસ્તા ઉપર આગળ રોડની બાજુ ઉપર ક્યાંક પથ્થરો હશે, તો એ પથ્થરો વચ્ચે આપણે જોઈએ તો મોટા પથ્થરો હોય એની વચ્ચે થોડી થોડી જગ્યા હોય, તો પથ્થરોની વચ્ચેની જગ્યામાં દેવચકલીએ પોતાનો માળો બનાવેલો છે અને એની અંદર ઈંડા મૂક્યા છે, બચ્ચુભાઈએ મને તે બતાવ્યા। એટલે કે બચ્ચુભાઈએ એ ઈંડા કોને, ગીજુભાઈને બતાવ્યા। મેં દૂરબીન વડે તે જોયા, મેં જોયું માળો ઘાસનો બનેલો છે, તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા, આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો હતો। હવે બચ્ચુભાઈએ એ ઈંડા ગીજુભાઈને બતાવ્યા, ગીજુભાઈએ એ ઈંડા કેવી રીતે જોયા, દૂરબીન વડે। દૂરબીન વડે આપણે જોઈએ તો એમાં સરસ મજાના જે ઈંડા હોય તે આપણે જોઈ શકીએ। ગીજુભાઈએ દૂરબીન વડે તે ઈંડા જોયા, મેં જોયું કે માળો ઘાસનો બનેલો છે, દેવચકલીનો માળો શેનો બનેલો હતો, ઘાસના તણખલાઓથી પક્ષીઓએ પોતાનો માળો બનાવેલો હોય અને તેની ટોચ ઉપર શું હોય તો અલગ અલગ વસ્તુઓ ભેગી કરી, એક એક વસ્તુઓને ભેગી કરી અને પક્ષીઓ પોતાનું ઘર બનાવતા હોય, તો એના માટે નરમ ડાળીઓ એટલે કે વૃક્ષની જે તૂટેલી નરમ ડાળી, પોચી ડાળીઓ હોય એનો ઉપયોગ કરે છે। આ ઉપરાંત ઊન, રૂ, વાળ, મૂળ, તણખલા,
सावरणीनो जे कचरो होय तो एवा कचराओ डाळखीओ आ दरेक वस्तु भेगी करी अने पक्षीओ पोतानो मुलायम एटले के पोचो माळो बनावे छे। जो ए माळो कठण होय तो एनी अंदर ईंडा रहे नहीं अने ए ईंडा फूटी जाय। तेना माटे पक्षीओ पोतानो माळो पोचो बनावे छे अने एक एक तणखलाओ एक एक वस्तु भेगी करी अने पक्षीओ पोतानो माळो तैयार करे छे। आ रीते देवचकलीए तेनो माळो बनाव्यो छे। तेना बच्चाओ माटे केवुं नरम अने हूंफाळुं घर। देवचकलीए छे आवी अलग अलग वस्तुओ भेगी करी अने पत्थरोनी वच्चे पोतानो माळो बनाव्यो छे। एटले एवुं कहे छे कि तेना बच्चाओ माटे केवुं नरम पोचું अने हूंफाळुं घर आ ચકલીએ તૈયાર કરેલું છે। દેવચકલી કાગડા જેવી નથી, કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓમાંથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ। દેવચકલી કેવી છે, એના બચ્ચાઓ માટે ખૂબ જ સારું એવું ઘર તૈયાર કરે છે। એટલે અહીંયા એવું કહે છે દેવચકલી કાગડા જેવી નથી, કાગડાનો માળો તો કેવો હોય, બધી વસ્તુઓથી બનેલો હોય। કાગડાના માળામાં તો તાર હોય, લોખંડના તાર, સળિયા એવી ઘણી બધી વસ્તુઓ હોય, જ્યારે દેવચકલીનો માળો છે એકદમ પોચો અને નરમ હતો। જ્યારે કાગડાના માળામાં તો લાકડાનો છોલ, લાકડાના ટુકડા એ દરેક વસ્તુઓ કાગડાના માળામાં હોય। મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું। હવે ગીજુભાઈ એમ કહે છે એ ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું હશે, એટલે મેં દેવચકલીના માળામાં એક બચ્ચું પણ જોયું। તે તેની ચાંચ પહોળી રાખી અને બેઠું હતું। એટલે કે દેવચકલીનું બચ્ચું તેની ચાંચ એટલે કે તેનું મોઢું છે એ ખુલ્લું રાખી એની ચાંચ પહોળી રાખી અને બેઠું હતું। તેનું મોં અંદરથી લાલ હતું। એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું। દેવચકલીનું બચ્ચું છે પોતાની ચાંચ ખુલ્લી રાખી અને બેઠું હતું। હવે ગીજુભાઈએ જોયું કે એનું મોઢું અંદરથી કેવું હતું, તો મોઢું એનું અંદરથી લાલ રંગનું હતું, કેમ કે એ બચ્ચું હજી સાવ નાનું હોય તો કેવું હોય, સાવ કુમળું હોય અને તે અંદરથી લાલ અને ગુલાબી રંગનું એવું હોય। એટલી વારમાં તો દેવચકલી ઉડતી ઉડતી આવી અને તેની બચ્ચાની ખુલ્લી ચાંચની અંદર કંઈક મૂક્યું, એટલે કે ખોરાક છે એને આપે છે। કદાચ થોડા નાના જીવજંતુ હતા, કદાચ એને મોઢામાં શું મૂક્યું હશે, નાના એવા જીવજંતુઓ। ત્યાં સુધીમાં સાંજ પડવા આવી, દેવચકલી તેના બચ્ચાઓ સાથે ત્યાં જ ગોઠવાઈ ગઈ। દેવચકલી બચ્ચાઓ માટે ખાવાનું શોધવા માટે ગઈ હશે, તે ખાવાનું શોધી આવી અને બચ્ચાને આપ્યું, અને ત્યાં સુધીમાં તો સાંજ પણ પડી ગઈ। દેવચકલી તેના બચ્ચાઓ સાથે ત્યાં જ માળામાં આવી ગોઠવાઈ ગઈ। તે રાત્રે સાંજે ત્યાં માળામાં રહે છે અને સવાર પડે એટલે વહેલા ઉઠી અને બચ્ચાઓ માટે ખાવાનું શોધવા માટે જાય છે। હવે આપણે જોઈએ કોયલ વિશે। તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે? તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી, તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે। કાગડા પોતાના ઈંડા સાથે કોયલના ઈંડાને પણ સેવે છે। તો આ કોયલ વિશેની છે વાત છે, ખૂબ જ જાણવા જેવી છે। તમે જાણો છો કે કોયલ છે એ ખૂબ જ મધુર ગાય છે, કોયલ છે એ ખૂબ જ મીઠું મીઠું બોલે છે અને મીઠું મીઠું ગાય છે। પરંતુ તમે એ જાણો છો કે કોયલ પોતાનો માળો ક્યારેય બનાવતી નથી। કોયલ એક જ એવું પક્ષી છે કે જે ક્યારેય પોતાનો માળો બનાવતી નથી, તે તેના ઈંડા કાગડાના માળાની અંદર મૂકે છે। કોયલ પોતાના ઈંડાને ક્યાં મૂકે છે, કાગડાના માળાની અંદર। કાગડા પોતાના ઈંડા સાથે કોયલના ઈંડાને પણ સેવે છે। કોયલ છે એ પોતાનો માળો ક્યારેય બનાવતી નથી, કોયલ પોતાના ઈંડાને કાગડાના માળાની અંદર મૂકે છે અને એ ઈંડાને સેવવાનું કામ કોણ કરે છે, કાગડો। કાગડો પોતાના ઈંડાની સાથે
કોયલના ઈંડાને પણ સેવે છે અને તેમાંથી કોયલના બચ્ચા બહાર આવે છે। તો આ રીતે કોયલ એક એવું પક્ષી છે જે પોતાનો માળો ક્યારેય બનાવતી નથી। હવે આપણે આગળ જોઈએ તો કંસારા વિશે માહિતી આપેલી છે। નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી ઉપર માળો લટકે છે। પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે। કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે, કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં તથા મહેંદીની વાળમાં બનાવે છે। ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ આપણને ગમે ત્યાં જોવા મળે છે, તે તેનો માળો ગમે ત્યાં બનાવે છે। તો નજીકમાં એક નાનું વૃક્ષ છે, ગીજુભાઈનું ઘર છે ત્યાંથી નજીકમાં એક નાનું એવું વૃક્ષ છે, તેની ડાળી ઉપર માળો લટકે છે। પક્ષીઓ પોતાનો માળો છે ક્યાં બનાવતા હોય, વધારે પક્ષીઓ છે વૃક્ષની ડાળીઓમાં કે વૃક્ષની અંદર પોતાનો માળો બનાવતા હોય। પક્ષીઓ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે। તો અહીંયા ગીજુભાઈ એમ કહે છે કે દરેક પક્ષીઓ છે કાંઈક ને કાંઈક રીતે જુદા હોય છે। કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે, કાગડો માળો ક્યાં બનાવે છે, વૃક્ષની ઉપર ઊંચે। કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાળમાં બનાવે છે। કાગડો એનો માળો છે વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે, જ્યારે કબૂતર એનો માળો ક્યાં બનાવે છે, થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાળમાં। જ્યાં મહેંદીની વાળ હોય ત્યાં એ વાળમાં બનાવે છે, અથવા તો થોરના કાંટાઓની અંદર કબૂતર એનો માળો બનાવે છે। ચકલીઓ આજુબાજુ બધે જ આપણને જોવા મળે છે અને ચકલીનો માળો ગમે ત્યાં હોય છે, વૃક્ષ ઉપર પણ હોય, આપણા ઘરમાં પણ હોય। આપણા ઘરમાં ક્યાંય ખાંચા જેવી જગ્યા હોય કે આપણા ઘરમાં તમે જુઓ તો ટ્યુબલાઇટ હોય તો એની ઉપર જો ખાંચા જેવી જગ્યા હોય, અથવા તો આપણા ઘરમાં કોઈ છાજલી હોય, નાની એવી દિવાલ હોય તેની ઉપર જગ્યા હોય, તો પક્ષીઓ છે આપણા ઘરની આજુબાજુ રહેતા હોય તો એવા પક્ષીઓ આપણા ઘરની આજુબાજુ કે ઘરમાં પણ ગમે ત્યાં માળો બનાવે। આ ઉપરાંત જોઈએ તો કબાટની ટોચ ઉપર, અરીસાની પાછળ, મકાનની છાજલી પર કબૂતર પોતાનો માળો આ રીતે બનાવે છે। કબૂતર છે ક્યાં બનાવે છે માળો, તો ક્યારેક છે કબાટની ટોચ ઉપર, અરીસાની પાછળ તો છાજલી ઉપર કબૂતર પોતાનો માળો બનાવી દે છે। તેઓ તેમનો માળો ઘણીવાર જૂના અને ઉજ્જળ મકાનમાં પણ બનાવે છે। કબૂતર જેવા પક્ષીઓ છે ક્યારેક આપણે જો કોઈ બંધ મકાન હોય તો ત્યાં બંધ મકાન હોય કે જૂનું એવું ઉજ્જળ મકાન હોય કે જે હંમેશા બંધ રહેતું હોય તો ત્યાં વધારે માણસોની અવરજવર હોતી નથી, તો ત્યાં પક્ષીઓ પોતાનો માળો બનાવે છે। કેમ કે જો વધારે માણસો રહેતા હોય અને ત્યાં માળો બનાવે તેમને પોતાના ઈંડા મૂકવાનો પણ ડરીએ છે। જ્યારે એવી કોઈ જગ્યા હોય કે જ્યાં કોઈ માણસો આવતા ન હોય, તેવા બંધ મકાન કે જૂના મકાન હોય, તો ત્યાં પક્ષીઓ પોતાનો માળો બનાવે છે। કંસારા પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે। કંસારા નામનું પક્ષી છે એનો ટક 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 એવો અવાજ કરતું હોય તેવો ઉનાળામાં આપણને પક્ષીનો અવાજ સંભળાય છે। તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી અને બનાવે છે। કંસારો પોતાનો માળો ક્યાં બનાવે છે, વૃક્ષના થડની અંદર કાળું પાણી અને ત્યાં પોતાનો માળો બનાવે છે। કંસારા પક્ષીનો અવાજ કેવો હોય છે, ટક ટક ટક, ઉનાળામાં આપણને એવો અવાજ સંભળાય છે। કેમ કે તે પોતાનો માળો છે કેવી રીતે બનાવે છે, વૃક્ષના થડમાં કાણું પાડે છે, એટલે વૃક્ષના થડની જેમ એ કોતરે છે તેમ એનો અવાજ કેવો આવે છે, ટક 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 એવો અવાજ આવે છે। આ રીતે કંસારો છે વૃક્ષના થડમાં કાણું પાડી અને પોતાનો માળો બનાવે છે। દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સેવીને જાળીઓમાં પોતાનો માળો બનાવે છે।
દરજીડો માળો કેવી રીતે બનાવે છે? તો દરજીડાની ચાંચ છે એ કેવી હોય છે? ખૂબ જ લાંબી અને અણીદાર. કે છે તેના ચાંચનો ઉપયોગ સોયની જેમ પણ કરી શકે છે. એ માટે દરજીડો પોતાનો માળો બે પાંદડા હોય તો એ બે પાંદડાને સીવીને દોરાથી મદદથી એવી રીતે તે સીવી અને પોતાનો માળો બે પાંદડાની અંદર તૈયાર કરે છે. જ્યારે એ બે પાંદડાને સીવે છે એટલે આવો આકાર તૈયાર થાય છે. બાકીનો વચ્ચેનો ભાગ જે પૂર્ણ હોય છે એની અંદર દરજીડો પોતાના ઈંડા મૂકે છે. તો આમ આપણે જોયું તો અત્યાર સુધીના જે પક્ષી જોયા એ દરેક પક્ષી છે એ કાંઈ ને કાંઈ રીતે અલગ છે. દરેક પક્ષીમાં કંઈક ને કંઈક વિવિધતા જોવા મળે છે અને દરેક પક્ષીના માળા પણ કેવા હોય છે અલગ. કાગડાનો માળો છે એ કેવો હોય તો ગમે તે વસ્તુનો ઉપયોગ કરી અને માળો બનાવેલો હોય. જ્યારે ચકલી, દેવચકલી કે ફૂલ ચકલીઓ પોતાનો માળો છે નરમ અને પોચી વસ્તુનો ઉપયોગ કરી અને બનાવે છે. જ્યારે કોયલ પોતાનો માળો બનાવતું જ નથી. કંસારો પોતાનો માળો લાકડાના થોલમાં કાણું પાડી અને તૈયાર કરે છે. તેવી રીતે આપણે આગળ જોયું કે દરજીડો એ પોતાનો માળો કેવી રીતે તૈયાર કરે છે. તો દરજીડાની ચાંચ છે એ ખૂબ જ અણીદાર અને સોય જેવી હોય છે. આમ દરજીડાની ચાંચ છે એ સોય જેવું કામ કરે છે. એટલા માટે એનું નામ પણ શું પાડેલું છે? દરજીડો. જેમ દરજીનું કામ સીવવાનું હોય એમ દરજીડો પોતાનો માળો બે પાંદડાઓને સીવી અને તૈયાર કરે છે અને તેની અંદર પોતાના ઈંડા મૂકે છે. આમ દરજીડો પોતાનો માળો બે પાંદડાઓને સીવીને જાળીઓમાં બનાવે છે. તે તેણે બનાવેલા પાંદડાની ગળીમાં એટલે કે પાંદડાનું જે સૌથી નીચેનો ભાગ હોય છે, સાંકડો ભાગ હોય તેને શું કહેવાય છે? ગળી. તો દરજીડો પોતાના ઈંડા ક્યાં મૂકે છે? પોતાનો જે માળો બનાવેલો હોય તેની ગળીમાં એટલે કે સૌથી નીચેનો જે સાંકડો ભાગ હોય તેની અંદર તે પોતાના ઈંડા મૂકે છે. આ તેનો માળો હોય છે. તો આમ અત્યાર સુધી આપણે જોયું કે દરેક પક્ષીનો માળો છે એ કાંઈ ને કાંઈ રીતે અલગ હોય છે. દરેક પક્ષીઓ પણ અલગ હોય છે અને તેમના ખોરાક પણ કેવા હોય છે? અલગ અલગ. તો અત્યારે આપણે કબૂતર, દેવચકલી, ચકલી, કાગડો, કોયલ, કંસારો અને દરજીડો આટલા પક્ષી વિશે માહિતી મેળવી લીધી. આ ઉપરાંત પણ તમને અહીંયા પક્ષી આપેલા છે, ફૂલ સુંગળી, સુગરી જેવા પક્ષીઓ વિશે માહિતી આપણે પછીના લેક્ચરમાં મેળવીશું. થેન્ક યુ.